નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી, અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે, અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શિતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું, અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ. દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશિલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. આદરણીય હિમાંશીબેન અને આપ સુજ્ઞ સૌ શ્રોતાઓ, હિમાંશીબેન વિશે આમ વાર્તાના ઉપરાંત વાત કરવાનું બને તો એનો સંપર્ક બહુ જરૂરી હોય, અને હું બહુ ઓછું એમને મળ્યો છું. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જીવનના દરેક કાળમાં, દરેક ક્ષણમાં એવી જ વાર્તામાં પ્રમાય, એવી જ એના ઘરે પણ પ્રમાય, અને એવી જ એની વાતોમાં પણ પ્રમાય, અને એવી જ આવા પ્રવચનોમાં પણ પ્રમાય. એટલે મને તો ખાતરી છે કે હું ધારો કે કંઈ ન બોલું તોય તમે એની ઓળખ એમના આ વક્તવ્યમાંથી મેળવવાના છો. પણ એ કેટલીક વસ્તુ નહીં જ બોલે એની મને પણ ખાતરી છે, એટલે એ જે નથી બોલવાના એવી કેટલીક વાતો જે મેં શોધી કાઢી છે એ તમારી સામે રજૂ કરીશ. એટલે આપણે એવી રીતે એમની ઓળખ રહી હોય તો આપણે એવું કરી શકીએ કે સૌથી પહેલા તો એમના ઘરે જઈએ. વલસાડની બાજુમાં અબ્રાહ્મણ, બહુ સુંદર નામ, પહેલા તો ગામ હતું, હવે ગામ નહીં કહી શકાય, પણ એ શહેર જીવાની વચ્ચે પણ એક ઘરનું ગામ તો છે જ. અને એ બંગલાનું નામ સખ્ય છે. સખ્ય એ બંગલાનું નામ તો હું કહેતા ડરું છું, એટલા માટે કે મને ખાતરી છે કે આ સખ્ય જે શબ્દ છે એ ત્યાં નેમ પ્લેટ તરીકે ચોંટાડેલો નથી, પણ ત્યાં ઉગેલા વૃક્ષોની જેમ એ ઉગી નીકળેલો શબ્દ છે. અને માત્ર ઉગેલો નહીં પણ એ સંવર્ધિત થતો પણ મેં તો અનુભવ્યો છે. દરવાજા એમના મેઇન ગેટની બહાર આપણે જઈએ એટલે સૌથી પહેલાં ખ્યાલ આવે કે આ કંઈક જુદું વ્યક્તિત્વનું હોવું જોઈએ. ગ્રીન બેલ્ટ લગાડેલા છે, પાછળ વૃક્ષો ને વૃક્ષો, આગળ ચોગાન જેવું પડે છે કારણ કે ત્યાં ડેડ એન્ડ છે. એ ચોગાનની અંદર એક મોટી તાસક છે, તાસક છે મોટી, એ તાસકમાં પંખીઓ માટે દાણા છે. એટલે અમે ગયા ત્યારે તો પંખીઓ નહોતા, પણ પંખીઓના ટહુકા હજી ત્યાં
મૂકીને ગયા હતા એ મેં સાંભળ્યા અને કેટલા સખ્યની વાત અહીંયા પાછી હું મૂકું છું કે સખ્ય કઈ રીતે છે એ તમે આ એક નાની સંદર્ભ સાથે તમે જોડતા જશો તો ખ્યાલ આવશે. એ પંખીઓના તાસકની પછી આપણે જોઈ ગયા હતા, આટલું મોટું તાસક આપણે પહેલી વાર જોયું હોય અને મોટે ભાગે શું કરે કે પંખીઓ માટે છે તો લોકો આમ રોડ પર ફેંકી દે દાણા, એ પંખીઓ તો ચણી લેશે, પણ પંખીઓ માટે આવી પીરસેલી થાળી આપણે બહુ ઓછા ગાળામાં જોતા હોઈએ છીએ. બીજી વાત કે આપણે મેઇન ગેટ ખોલીને અંદર ગયા એટલે અંદર જતાની સાથે આપણે બૂટ ચપ્પલ મૂકવાનું એક ખાનું રાખતા હોઈએ છીએ, એટલે ત્યાં આપણે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આપણે ધડ કરીને જો કંઈ બૂટ બૂટ મૂકીએ તો એકાદા ખોખાની નીચે એમનો મિત્ર કોઈ દેવકો બેઠો હોય અને બચારા એને હર્ટ થઈ જાય. એ તો હર્ટ થાય તો કંઈ તમને કહેવાનો નથી, પણ એમને તો બહુ માઠું લાગે અને કદાચ આપણે ઘરની અંદર પ્રવેશી પણ ન શકીએ. એટલે એ દેવકો ત્યાં હોય અને એમને ઓળખાણ કરાવી કે આપણો એક મિત્ર છે, બરોબર. અને દેવકો એટલી મજાથી બેઠો હતો ત્યાં, જાણે કે આ એનું ઘર જ છે અને એને આમને ભાડા તો રાખ્યા છે, એટલે એને આમ ખોખું ઊંચું કર્યું અને દેવકાએ આમ જરાક અમારી તરફ નજર કરી અને તરત એમને ઢાંકી દીધું, કારણ કે એમને એમાં રસ નહોતો કે આપણે એને ડિસ્ટર્બ કરીએ. આપણને તેમ થયા રહ્યું આમ તેમ થયું એવું કહ્યું અહીંયા છે એમ. પછી હવે આપણે એના મેઇન ગેટની અંદર જઈએ છીએ, ત્યાં એની પથારી બેડરૂમ જેવું તમે જુઓ તો આપણને મોટેભાગે એવું હોય કે આપણે પ્રાણીઓ પાળતા હોઈએ છીએ અને પાળેલા પ્રાણીઓને આપણે નિશ્ચિત જગ્યાએ રાખતા હોઈએ છીએ, પણ હિમાંશીબેનના ઘરે પ્રાણીઓને પાળવા નથી આવતા, એમની સાથે સહજીવન હોય છે, એટલે એમના એમની પથારી પર બિલાડી આમ કરીને આળસ મરડતી એક આપણું જાણે કે પોતાનું શિશુ અંગડાઈ લેતું હોય એ રીતે આરામથી સૂતી હોય અને જરાય ભય નહીં. આપણે ગયા હોય તો જરાક એના કાન સરવા થાય, પણ એને ખબર છે કે અહીંયા મને કોઈ ઉઠાવવાનું નથી. અને એ જ રીતે એમને સોનું, એ સોનુંને પણ બધી જ ઘરમાં કોઈ પણ ખૂણો એવો નથી કે જ્યાં સોનું ન જઈ શકે, અને સોનુને માટે પણ આપણે બેનને મળીએ એટલે જો સોનુની ખબર ન પૂછીએ તો આપણે એમની અધૂરી ખબર પૂછી છે એવું આપણને અહેસાસ થાય જો એક વખત એમની સાથેનો અનુબંધ આપણે માણ્યો હોય તો. એટલે આ એક એવું ઘર મેં કહ્યું એમ કે સખ્ય જેમાં ઉછરી રહ્યું છે, તો આ એક સાધના જીવનમાં અમે કેટલા શરૂઆતના વર્ષોથી આરંભી હશે અથવા કોઈ એવા સંજોગો કે એક સંવેદનશીલ હૃદય પોતાની આસપાસ કેવી દુનિયા રચી શકે છે. આપણે એ દુનિયાને કદાચ અચંબાથી જોઈએ છીએ, પણ એમની માટે બહુ જ વાસ્તવિક છે, બહુ સાહજિક છે. એટલે તમારા સૌ વતી અને મારા વતી પણ એમની આ વિસ્તૃત એમના વિસ્તૃત માતૃત્વને બહુ અભિપૂર્વક વંદન કરું છું. હિમાંશીબેન આપણા ઉત્તમ વાર્તાકાર છે, ઉત્તમ શબ્દ બહુ જ અગત્યનો છે, અને એક સંપાદક તરીકે બોલું છું, પણ માત્ર ઉત્તમ વાર્તાકાર કેવું એ મને લાગે છે કે જરાક એમના વ્યક્તિત્વને થોડુંક ઢાંકી રાખે છે. એ જીવનની દરેક વસ્તુમાં એક ઉત્તમ સર્જક છે, એ કંઈ પણ કરે, લખતા હોય તો પણ ઉત્તમ થવાની શક્યતા હોય એમાં બધી જ છે. એ કોઈના માટે કામ કરતા હોય કે પ્લેટફોર્મ નંબર 4 પર ગરીબ છોકરાઓ તરછોડાયેલા છોકરાઓની તરફ આપણે કોઈ જોતા નથી, એટલું જ નહીં કદાચ એને આમ ભૂલથી હાથ લંબાવ્યો તો આપણે ધુતકારી પણ નાખતા હોઈએ છીએ, તેમની વચ્ચે એમણે પોતાનું માતૃત્વ વહેંચ્યું છે.
હું એમ કહીશ કે અમે સેવા કરી છે તો અમને ખરાબ લાગશે, અને હું અંતઃકરણપૂર્વક માનું છું કે એક સાચી વ્યક્તિને ખરાબ લાગવું જ જોઈએ. એ સેવા નથી, અમે એમ કહ્યું છે કે આ છોકરાઓ પાસેથી મને આવી વિકટ પરિસ્થિતિઓમાં પણ હસતા રહેતા શીખવા મળ્યું છે. અને એમની જીવન વિશેની આ લેક્ચર નંબર 4 હું તમને એટલા માટે બતાવું છું કે આપણે ત્યાં પુસ્તકો જોવાનો ચાલ ઓછો હોય છે, તો આ પુસ્તક એમ કહે છે ને, અળી કરી વાવ ને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મોહ. તો કેટલાક સાહિત્યના પુસ્તકો પણ એવા હોય છે કે જે આપણે નથી વાંચતા તો એમાં એમનું કંઈ નથી જતું, પણ આપણે જીવતા મોવા જેવા હોઈએ છીએ. એટલે એ રીતે કહું તો હિમાંશુબેનના સર્જનને ન વાંચવું એ આપણી જાતને એટલા અંશે મારી નાખવા જેવું છે. મધર ટેરેસા એમ કહે છે કે આ જગતમાં જે પેટની ભૂખ છે એ મિટાવવી બહુ સરળ છે, પણ પ્રેમની ભૂખ છે એ મિટાવવી અઘરી છે. અને મને બહુ ગૌરવથી કહેવાનું મન થાય છે કે આપણી આવી સલામણી ગુજરાતી ભાષામાં એક પ્રેમની ગંગા અવતરી છે, અને આપણે બધા ચોક્કસ જ એનાથી પાવન છીએ. એમના પુસ્તક વિશે થોડી માહિતી એટલા માટે આપું છું કે મને લાગે છે અંતરંગ માહિતી હું વધારે બોલીશ તો વધારે બોલી નહીં શકું. અંતરાલ એમનો પહેલો વાર્તા સંગ્રહ છે, ત્યાર પછી અંધારી ગલીમાં સફેદ ટપકા બીજો વાર્તા સંગ્રહ, ત્રીજો એ લોકો 97માં પ્રગટ થયો, હિમાંશી સેલકની વાર્તા સૃષ્ટિ 2002માં, સાંજનો સમય પંચવાયકા ખાંડણિયામાં માથું ગર્ભગાથા, આ બધા પુસ્તકોના નામ છે. પણ એ પુસ્તકોના નામ બોલવાથી એની અંદરની સંવેદનાઓ પમાશે નહીં, એટલે હું બહુ નમ્રતાપૂર્વક કહું છું કે આપણી સફળતાને ઉભરાવવી હોય તો ચોક્કસ આ પુસ્તકો મેળવીને વાંચવા. બોલવાથી ઘણી બધી વસ્તુ નહીં બોલે, સર્જનાત્મકતા એટલે જ તો હોય છે કે કેટલી વસ્તુ બોલી નથી શકાતી આપણા મોઢે, તો લખીને તમારા હૃદયમાં જગવી શકાય છે. તો આવું સંજીવની જ્યારે આપણી સાથે પાસે છે તેને આપણે જરૂર લાભ લઈએ. એમની વાર્તા વિશે થોડી વાત કરી દઉં કે વાર્તાઓ મને ચોક્કસ ખાતરી છે કે તમે ખરીદીને વાંચશો તો તમને નહીં ગમે એવું નહીં જ બને, અને એવું બને તો એ પુસ્તક મને પાછું આપશો તો હું તમને એની રકમ આપીશ, એની ગેરંટી આપીશ. સીધી જ સંવાદાત્મક ભાષા છે, જ્યાં કે તમને આવીને કહેતા હોય કે આ માન છે ને આવી રીતે થયું, એટલે તમને એમ થાય કે કોઈ માણસ સામે બોલી રહ્યું છે. સંવાદાત્મક એ સંવાદ છે, એ તમને સામસામેનો સંવાદ પણ છે ને આંતર સંવાદ પણ છે. સામસામેના સંવાદમાં એ ભૂમિકા બાંધી આપે છે, પછી એ ભૂમિકાની અંદર એક વ્યક્તિ એના સંવેદનો એનો જે ઉઘાડ એ વાર્તા વાંચ્યા પછી, હું ખાતરીપૂર્વક કહું છું કે વાર્તા વાંચ્યા પહેલાંના તમે અને વાર્તા વાંચ્યા પછીના તમે 101% જુદા હશો. આ બધું હું તાળી ભાવવા નથી કહેતો, તાળી ભાવશું તો બાજુ મૂંઝાઈ જઈશ. એની પારદર્શી દ્રષ્ટિ જેટલું આપણે અત્યારે કેટલા ભોળા લાગે છે, પણ એટલા ભોળા નથી, નાર્ક એમની દ્રષ્ટિ પારદર્શી છે, કારણ કે પોતે પણ પારદર્શી છે. તરત જ પામી જાય કે આ વ્યક્તિ કેટલા પાણીમાં છે, અને એ વાર્તાઓ વાંચતા પણ તમને ખ્યાલ આવશે કે જે વસ્તુને આપણે સતત આપણી આજુબાજુ થતા જોઈ છે, સતત આપણી આજુબાજુ અનુભવી છે, અને સતત આપણી અંદર પણ અનુભવી છે, એને કેટલી આમ સહજતાથી એક ઝાડ પર જેમ ફૂલ ખીલે અને આપણને એની સહજતા જોવા મળે, એટલી સહજતાથી એ વાત કહી જાય અને એનો કોઈ આડંબર પણ નહીં,
સૌથી મોટી વાત એમાં આખા સંગ્રહમાંથી તમે જશો તો આડંબર રહિત ભાષા, અને આવી ભાષા જ્યારે જ્યાં હશે ત્યાં બધા કહેતા હોય ભલે કે ગુજરાતી ભૂસાઈ જાય કે આ તે, ચોક્કસ હું ખાતરીપૂર્વક કહું છું કે આવી વાર્તાઓ હોય ત્યાં ત્યાં ગુજરાતી કોઈ દિવસ ન ભૂસાય, આજે નહીં ક્યારેય પણ ન ભૂસાય, કારણ કે આ વાર્તાઓ સતત આપણને જીવતી તો રાખે છે, એટલું નહીં પણ ભાષાને પણ જીવતી રાખે છે. એમની વાર્તાઓમાં અતુલભાઈને બહુ મજા આવે, કારણ કે એ શબ્દો દ્વારા ઓલમોસ્ટ ચિત્રો દોરતા હોય છે કે તમે કોઈ વસ્તુમાં તમારે પ્રયાસ નથી કરવાનો, તમે જો તમારી સંવેદનાને જાગૃત રાખીને એ સ્તર પર જાઓ તો આખી વાર્તા જે છે એ પુસ્તકમાં નહીં પણ તમારા હૃદયમાં ભજવાવા માંડે. અને એટલે જ હું કહું છું કે બહુ ખતરનાક વસ્તુ છે કે તમે જે અત્યારે આપણે આંચળો ઓઢીને એક બહુ વ્યવસ્થિત વ્યક્તિ તરીકે ઊભા છીએ અહીંયા, આ બધી વાર્તાઓ વાંચીને પછી આપણને શરમ આવે કે કેટલા બધા માણસો આપણી સામે એવા છે કે જેની સામે આપણને ઊભા રહેવાનું શરમજનક લાગે. એટલે આ વાર્તા વાંચતા પહેલાં એટલી પૂર્વ તૈયારીઓ પણ આપણે કરવી પડે. આજે હવે એમના વિશે હું વધારે એટલા માટે નથી બોલતો કે મેં તૈયારી તો અદ્ભુત કરી છે, પણ એમને સાંભળવાનો જેટલો તમને મોહ છે એનાથી વધારે મને મોહ છે, અને મોહવશ હું બેસી જવા માગું છું અને હિમાંશીબેનને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય શરૂ કરે. નમસ્કાર. પહેલાં તો રવિવાર જેવા દિવસે વરસાદમાં મુંબઈ જેવા શહેરમાં આટલી મુશ્કેલીથી આપ શું અહીં આવ્યા છો એ માટે હું આપ સૌનો આભાર માનું છું, કારણ કે કોઈને પોતાના અંતિમ પ્રવચનમાં શું કહેવાનું કે આટલો રસ દાખવવો એ આજના સમયમાં બહુ સહેલી વાત નથી. એ માટે હું આયોજકો વિકલ્પ કોફી મેટ્સ નવશીનભાઈ, અવિનાશભાઈ, કમલભાઈ સૌનો આભાર માનું છું કે આવું કંઈ અહીં કલ્પના કરી તો મને વિચારવાની તક મળી. આમ પણ મને કશું અંતિમ હોય એ વિચાર બહુ મનગમતો લાગ્યો છે. મનગમતો એટલા માટે મને કેટલી બધી વાર કલ્પનામાં એવું વિચાર્યું હશે કે મારા જીવનનો અંતિમ દિવસ કેવો હોઈ શકે, મારી અંતિમ વાર્તા કેવી હોઈ શકે. કંઈ પણ સમાપન પોતે જોવે એ બહુ સારી વસ્તુ છે. કશું કોઈ તમને ધકેલે પહેલાં તમે પોતે જાતને સમેટી લો એ કદાચ સૌથી સારો વિકલ્પ જો કંઈ આપ્યો હોય તો એ છે. એટલા માટે જ બહુ વહેલી જો નિવૃત્ત થઈ હોત તો 2008 સુધી 2009 સુધી 62 વર્ષની ઉંમર પ્રમાણે 2009 સુધી હજુ મેં નોકરી કરી હોત, પણ મેં 94માં છોડી દીધું. ખૂબ વહેલું, કારણ કે મારે જોયું હતું કે નિવૃત્ત થઈએ કશું અંતિમ આવી જાય તો શું હોય, એટલે એ સાહસ કરી જોયું. મજા આવી, બહુ મજા આવી. એ જ રીતે કોલેજમાં આપેલું અંતિમ વ્યાખ્યાન, એટલે એ તો ખરેખર વાસ્તવ જ હતું મારું, મને ખબર હતી કે હું આજે છોડી જવાની છું, એટલે એ અંતિમ વ્યાખ્યાન મેં બહુ જ દિનથી માણ્યું છે અને મારા વિદ્યાર્થીઓએ પણ ખૂબ માણ્યું છે. બહુ જ ખૂબ વિષાદગ્રસ્ત હૃદય બધાએ મને વિદાય આપી છે. તમે જશો જ હવે તમને અમારા વગર ગમશે વગેરે વગેરે, કારણ કે નાની ઉંમરમાં અમુક આવા પ્રકારના ભાવો જાગતા હોય છે. પણ એ પણ મેં છોડ્યું. જ્યાં જ્યાં જે જે કામો કરતી આવી ત્યાંથી પગ ખસેડવાનું મને હંમેશા ગમ્યું છે. સુરતમાં રેલવે પ્લેટફોર્મ પર કામ કર્યું, ટ્રસ્ટ ખૂબ મોટું કર્યું, શિશુ સહાય, સારા એવા પૈસા જમા થયા. ત્યાં એ મેજ ઊભું કરેલું, મેજ મંત્રી તરીકે કામ કર્યું, આટલા બધા વર્ષો કામ કર્યું. પણ સુરત છોડીને વલસાડ આવી તો ત્યાંથી બધું જ છોડી દીધું, ટ્રસ્ટી પણ નહીં, હવે હું કશું જ નહીં, કારણ કે હું અહીંયાથી જાઉં છું, મારે એમાં મારો પગ ન જોઈએ. એટલે છોડવાની એક મજા હોય છે. એ જ રીતે અંતિમ વ્યાખ્યાનની કલ્પના કરવી, અને શક્ય છે, મને ખબર કે કાલે સવારે કદાચ એવું પણ થાય કે હવે નથી બોલવું, બહુ બોલ્યા,
બોલવાનો આમ પણ કોઈ એટલો બધો અર્થ હોતો નથી, જેમ લખવાનો પણ કોઈ ખાસ અર્થ હોતો નથી. કારણ કે મને હંમેશા લાગ્યું છે કે વિચાર ક્ષેત્રની જે કોઈ ચમત્કૃતિ છે અથવા સર્જન ક્ષેત્રની જે કોઈ ચમત્કૃતિ છે એ બધું આનંદ આપતું હોવા છતાં એની જે અલ્ટિમેટ છેવટની કસોટી એક જ હોય છે, અને એ કામ છેવટની કસોટી એક જ હોય છે. પેલી બધી ચમત્કૃતિ હોય છે, ચમત્કૃતિની આપણે ફાયર વર્કથી હંમેશા આપણે એવું કેટલું કલાત્મક છે, અદભુત છે, સ્પર્શી ગયું ભાવા, આ બધું થાય છે, પણ એની કસોટી ધ ટેસ્ટ, ધ રિયલ ટેસ્ટ, અલ્ટિમેટ ટેસ્ટ એક જ હોય છે, અને એ વ્યક્તિનું કામ. એટલે આ એક મારો કાયમનો, એને સ્થાયી ભાવ પણ કહી શકાય, આ એક સ્થાયી ભાવ રહ્યો છે કે આ બધું હોવા છતાં પ્રત્યક્ષ જીવન એ જ જીવનની છેવટની કસોટી. પ્રત્યક્ષ જીવન તમે કેવું જીવો છો અને કેવું જીવવામાં બધું જ આવી જાય. કેવું જીવવામાં તમે કેવું વિચારેલું, તમે કેવા પ્રકારનું કામ કર્યું, અને અત્યારે તમે જે જીવી રહ્યા છો તે આ બધા જે કંઈ આટલા વર્ષોમાં જે કંઈ કર્યું એના નિચોડ રૂપ જો ન હોય તો પૂરા માણસ થવાનો આપણો પરિશ્રમ કેટલો. કારણ કે જો માણસ તરીકે જન્મ્યા, માણસ માણસના કુળમાં હું જન્મી, હું માણસના કુળમાં, એથી વધારે કશું નહીં, જ્ઞાતિ વગેરે બધું બાજુ પર મૂકો, પણ માણસના કુળમાં જો મારો જન્મ થયો તો માણસ તરીકે જો મારે પૂરેપૂરા વિકસવો હોય તો એમાં હું કઈ કસોટી મને લાગુ પાડીશ? કારણ કે આ તો દરેક વ્યક્તિએ પોતાની જાતને લાગુ પાડવાની છે, અને એ જો કસોટીઓ હું લાગુ પાડવો અને એમાં હું સતત નિષ્ફળ થાઉં, મારે જાતે હંમેશા માઇનસ જ આપવા પડે, તો છેવટે મારા જીવનના 60 કે 65 કે 70 વર્ષનો કયો અર્થ હું કાઢીશ જો મારે જ કાઢવાનો હોય તો? એટલે આ પ્રશ્ન મારા મનમાં હંમેશા જાગતો રહ્યો છે. અને મને બહુ વર્ષો પહેલા સ્વામિનારાયણ, મારી પ્રિય વ્યક્તિ, મારા પ્રિય લેખક છે, એ પ્રત્યક્ષ જીવનના સંદર્ભમાં જ, તો એમણે પણ બહુ સરસ કહ્યું કે આપણો સંસ્કૃતિ પ્રવાહ કે જીવન પ્રવાહ 3 ભાગમાં રચાયેલો છે. એમાં એક ભદ્ર વર્ગ છે, બીજો ભદ્રિક વર્ગ છે, અને ત્રીજો સંત વર્ગ છે. સંત પ્રવાહ, ભદ્રિક પ્રવાહ અને ભદ્ર. ભદ્ર પ્રવાહ એવો છે કે જે સારા કામો કરી નાખે, જાણીને કરે, એક વખત ભૂલથી પણ સારા કામો થઈ જાય, પણ એ સારા કામો હંમેશા ગણતરીથી કરે. જો હું આમ કરીશ તો એનું આમ થશે, આમ કરીશ તો એમાં આટલું થશે, આમાં નામ થશે, આમાં થોડી કીર્તિ થશે, આમાં થોડું આમ મળશે, થોડું તેમ પણ મળશે, બધી ગણતરી ચોખ્ખી હોય, એટલે એ બધા જ કામો સારા પણ ગણતરીથી જ થાય. એ ભદ્ર વર્ગ આપણો. ભદ્રિક વર્ગ કેવો કે ભાઈ હવે મારે શું કોઈના પાપ ધોવાનું, આપણે શું કામ, એના પાપનો જવાબ એ લેશે, ઉપરવાળો બેઠો છે ને, એટલે આપણે બધું એને હવાલે સોંપી દઈએ, હવે એ ઉપરવાળો જે કરે તે સારું, એનું પાપ એને ભરે, આપણે શું, એટલે પોતાની જાતને હંમેશા ખસેડતો રહે, આપણે પછી કોઈની જવાબદારી માથે લેવી નહીં, એટલે ઠાકોર દેખા લેશે, આપણે કંઈ પંચાયત નહીં, એવો ભદ્રિક વર્ગ. અને ત્રીજો વર્ગ જે સંત, જેને આપણે ઓળખીએ છીએ એના કરતાં સ્વામી જુદી રીતે ઓળખે છે, સંત વર્ગ એ કે જે તમામ અન્યાય અને સચ્ચા અન્યાયની આડે આવે અને સચ્ચાઈનો ડંગોરો લઈને ઉભો રહે, એ ઈશ્વરનો પાર્ષદ, એ સાચનો સિપાઈ. તો એ સંત વર્ગમાં એ એને જ મૂકે છે જે ઈશ્વરનો પાર્ષદ, ઈશ્વરનો સિપાઈ, સાચનો સિપાઈ થઈને આવે. એમાં ખોવાનું આવે તો કઈ વધે નહીં, એ પેલા ઘર કોકે આપના વાળા, પોતાનું બાળવા વાળા, કઈ વધે નહીં, બળી ગયું તો બળી ગયું, પણ જે કરવાનું હતું એ કર્યું. હવે એ સંત વર્ગમાં આપણે માણસો મૂકવા હોય તો આપણે શોધવા પડે. એક એક પરિશુદ્ધ માણસ આખો સમાજમાં બદલી ન શકે તો કઈ નહીં, પણ ખળભળાટ તો મચાવી મૂકે. જે આપણે જોયું છે, આપણે પ્રત્યક્ષ જોયું છે કે એક ગાંધી આપણી પાસે હોય કેવું જબરજસ્ત ખળભળાટ મચાવી મૂકી શકે, કે એક વિનોબાજી હોય, કે એક રવિશંકર મહારાજ હોય, તો એ આખા સમાજમાં ઉથલ પાથલ મચાવી શકે. પણ એ પરિશુદ્ધ માણસ હોય, એ પરિશુદ્ધ માણસની આપણી કલ્પના છે. હવે કમનસીબે આપણું શું થયું કે આપણે એ પરિશુદ્ધ માણસો બનવાના પ્રયત્નોમાંથી પણ બહાર નીકળી ગયા, પરિશુદ્ધ માણસો આપણને મળતા પણ બંધ થઈ ગયા, અને એ મળવાને માટે જે પણ કંઈ વાતાવરણ ઊભું કરવું જોઈએ એવું વાતાવરણ ઊભું કરવાની આપણી સહિયારી જવાબદારી છે, એ જવાબદારીમાંથી
બધા એક એક કરીને છૂટતા ગયા. એટલે મને મારા સમાજમાં કોઈ રુચિકાને હેરાન કરનાર રાઠોડ હોય એની નવાઈ ન લાગે. કે પેલો ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ વાળો કેતનભાઈ હોય તો એની નવાઈ ન લાગે. હોતી ભાઈ મહાભારતમાં પણ ખરાબ માણસો હતા, રામાયણમાં બધે ખરાબ માણસો તો કાયમ હોય જ છે. પણ આ લોકોની બધી વાતો આટલા સમય સુધી ચલાવી લેનારો જે સમાજ છે એની તકલીફ થાય. કે એક રાઠોડ ને આખું પોલીસ તંત્ર, આખો સમાજ, ત્યાં પણ એનજીઓ બધા હશે, એક માણસને તમે એટલું પ્રોટેક્ટ કરો, તમે એનાથી એટલા ડરો, એને એક્સપોઝ કરતા તમે એટલા ડરો, મીડિયા પણ હશે, બધા જ હશે, નહીં તમે જંગલમાં તમે કોઈ રાઠોડ, પણ એનાથી એના પ્રભાવથી એની સત્તાથી ડરેલા માણસોનો સમૂહ એટલો મોટો છે કે એને કારણે આ દેશમાં જો 15 વર્ષની એક છોકરીએ આત્મહત્યા કરવી પડે તો હું એને માટે હું સીધી રીતે જવાબદાર ન હોતો, પણ હું અટકતરી રીતે જવાબદાર છું જ. આઈ એમ રિસ્પોન્સિબલ. કેમ કરીને હું મારી જવાબદારીમાંથી છટકી જાઉં? કારણ કે આ સમાજનો હું એક હિસ્સો છું. આઈ એમ એ પાક્કો ફિટ. એટલે આ જે મૂળ જે તકલીફ છે એ સોશિયલ કોન્શિયન્સની છે, સામાજિક સભાનતા. હું ખુશ હોઉં, હું આનંદમાં હોઉં, મારી પાસે પૈસો હોય, મારી પાસે નામ હોય, મારી પાસે સગવડ હોય, એનાથી આખી દુનિયામાં બધું ઉત્તમ થઈ ગયું છે એવું માનવાનું કશું કારણ નથી. આ તો સાવ અંગત વસ્તુ છે. તમે તમારી અંગત જે પણ કંઈ મેળવ્યું છે એ તો સાવ અંગત વસ્તુ છે, પણ તમારી સામાજિક સભાનતાએ તમને કેટલા અને કેવા કેળ્યા એ વિશે જો મારો પ્રશ્ન જાગ્રત વિચારતો હોય, હું બેભાન થઈને જીવતી હોઉં, તો એ બેભાન થવાનું મને કેવી રીતે પોસાય, અને તે અત્યારના સમયમાં. એટલે આ જે આપણી બેહોશી છે કાયમી કાયમી લગભગ, એટલે મને બધા લોકો તમને પણ લાગતું જ હશે, એવું નથી કે તમે સંવેદનામાં કોઈ ઊણા છો. જે હું અનુભવું છું એ તમે ચોક્કસ જ અનુભવતા હશો કે બેહોશીમાં આટલો મોટો સમાજ જીવતો હોય ત્યારે આપણે માટે શું શું કરવાનું. ઇટ ઇઝ અવર ટાઈમ ટુ ડુ અવર બિટ. બીજું કશું તમે કરી ન શકો, પણ તમારી પક્ષે જે પણ કંઈ થોડું કરવાનું છે એટલું તમે કરો તો તમને એટલો સંતોષ થાય કે તમે જવાબદારીમાંથી છટક્યા નથી. તમે પોતે કશું ખોટું ના કરો એ તો બરાબર છે, પણ જવાબદારીમાંથી છટકવું. હવે આ બધું જે વિચાર કરવાની જે ધક્કો લાગે તમને, એ ધક્કો બહુ જ બાળપણમાં શાળાના વર્ષોમાં એ ધક્કો આવે. અને કેટલાક લોકો અમારા જેવા નસીબદાર હોય છે કે જેમને શાળા પણ એવી મળી હોય, ઘરનું વાતાવરણ પણ એવું મળ્યું હોય કે તમને એક દિશામાં એવી રીતે ધક્કો મારી આપે કે તમે એ દિશામાંથી પછી પાછા કોઈ દિવસ આવો જ નહીં. એ દિશામાં તમે આગળ ધકે લાયા જ કરો. તમે કોઈ તમારી ગાડી પછી રિવર્સ માટે કોઈ શક્યતા જ નથી. મારું લગભગ એવું જ થયું કે એક ગાંધીવાદી પરિવાર, ખૂબ સાદાઈને વરેલો પરિવાર, બિલકુલ આદંબર વગરનો તત્પર પરિવાર, જ્યાં કશું ખોટું બોલવાનું ના હોય, બહુ જ નિકાલસ બધા એકબીજા સાથે, તો આવા કુટુંબના વાતાવરણમાં ઉછેરવું, અને એવી શાળા જે તમને સામાજિક રીતે એટલા બધા સભાન કરે, તમને દર વર્ષે એક વખત ઝૂંપડપટ્ટીઓમાં લઈ જાય, અંગ્રેજીમાં કોન્વેન્ટ સ્કૂલો હોય છે, એવું બધું નહીં, હું તો શુદ્ધ ગુજરાતીમાં ભણી અને બધું જ આ જ રીતે કરું, ઝૂંપડપટ્ટીઓમાં પણ જવાનું ને હોસ્પિટલોમાં પણ જવાનું, આ બધી તાલીમ સ્કૂલમાં મળે તમને, તો એવા વાતાવરણમાં જો કોઈ વ્યક્તિ મોટી થઈ હોય તો એ કેવા પ્રકારના વિચારો જીવે, તો એ મારી બાબતમાં બન્યું. એટલે કશું બે કર્યું કરતા આવું થયું, સંજોગોને કારણે આવું થયું, સંજોગોએ મને ગળ્યું. અને પછી જ્યારથી સામાજિક કામમાં પડવાનું લાગ્યું, જેમ અમને તો એ સેવા હોતી જ નથી, કોઈ દિવસ સામાજિક કામ સેવા હોતા નથી. તમને કશું ગમે છે અને તમે કરો છો, જેમ અતુલભાઈને ચિત્રો ગમે ને રંગને પીછી સાથે બેઠા હોય, કે નવશૈલીનું નાટક ગમતું હોય અને એ નાટકો કરતા હોય, કે બીજા કોઈ બીજા માધ્યમમાં કામ કરતો હોય, જેમ આ બધી વસ્તુ પણ આપણને ઘણી બધી વસ્તુઓ ગમતી હોય છે, તો એ જ રીતે મને અમુક પ્રકારના કામો કરવાની ઈચ્છા થઈ કે મારે આ કરવું છે, અને આનાથી મેં ખબર હું જીવી નહીં શકું. એટલે મારી આસપાસ જો આટલો બધો મોટો સમાજ આટલા બધા અંધારામાં જીવતો હોય તો મને સુખ નહીં મળે. તો
આજ એક અસ્વસ્થતા છે સતત, મને એટલું બધું અજંપો સતત. હવે જેમ જેમ તમે કામ કરતા જાઓ તેમ તમારો અજંપો ઘટે નહીં, વધતો જાય કે ઓહો આ કરું પણ આ તો રહી ગયું, અહીંયા પહોંચ્યા પણ ત્યાં તો પહોંચવા ને રહી ગયા, હવે તમને કેટલું પહોંચવું છે તમારે. તો જેટલું પહોંચાય એટલું પહોંચીએ આવા વિચારથી. હું જેમ જેમ દાખલ થતી ગઈ આ ક્ષેત્રમાં તેમ તેમ એનો કોઈ છેડો આપ નહીં, કારણ કે આપણા દેશમાં એ કામનો છેડો આવે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. આપણે ઈચ્છતા જ નથી કે એનો છેડો આવે. આપણે નથી ઈચ્છતા, આપણી પોલિટિકલ વિલ નથી કે આપણે આ વસ્તુનો છેડો બનીએ. એટલે આપણે બધી વાતો કરશું, સર્વ શિક્ષા અભિયાનની વાતો કરશું, પણ એવા લાખો છોકરાઓ જો કે સરકાર તો સામે ઊભા કરી શકાય કે જેને કોઈ સ્કૂલનું હજુ મોં પણ જોયું નથી, સ્કૂલનો દરવાજો જોયો નથી. તો આ બધું આપણી જેમ આંકડાઓથી ખુશ થઈએ છીએ તેમ બધી રીતે આપણે ખુશ થતા આપણે છે ને જાતને ખુશ રાખવાનું બહુ સરસ એક આખું ષડયંત્ર ગોઠવી દીધું છે કે એવા સરળતાથી ખુશ ખુશ ખુશ. આમ એક બાજુ આ ચાલતું હોય, બીજી બાજુ કોઈક મનોરંજન ચાલતું હોય, ત્રીજી બાજુ કોઈ મીડિયામાં આપણો કંઈક ફોટો આવ્યો હોય, કોઈ બે સારી વાત કહી, દીપકભાઈ કહ્યું કે તમે આમ તમે તેમ ઓ ગંગા કહી વાવા, એટલે આવું બધું જો થયું તો મળ્યા તો તમે ગયા. એટલે જે આખી જે જાળ આપણે ગૂંથી છે ને, બહુ મહેનતથી ગૂંથી છે, હું નાની પાડું બહુ મહેનતથી ગૂંથી છે, પણ એ જાળ જ છે. અને જાળમાં બધા પોતપોતાની રીતે એવા ટ્રેપ થઈ ગયા છે કે એમાંથી બહાર નીકળવાનું કામ તમે ઈચ્છો તો તમારી પાસે કાં તો એટલો સમય નથી, કાં તો એવા સંજોગો નથી, તમારા પર એટલા બધા દબાણો છે જવાબદારીઓના, આર્થિક પ્રકારના, બીજા પ્રકારના, ઇમેજ સાચવવાના. ઇમેજનો પણ પ્રશ્ન બહુ મોટો છે. હંમેશા મારે છે એટલો બધો આ ઇમેજ, આ કોઈક દિવસનો જીવનમાં એવો આવે કે મારી નથી જોઈતા કોઈના સર્ટિફિકેટ, આ એમ મોટા એમ હું વાંચું, તમને જો ઠીક લાગતું હોય તો એક્સેપ્ટ, નહીં હોય તો કંઈ વાંધો નહીં, મને કંઈ એમાં કશો ફરક પડતો નથી. આ કશો ફરક પડતો નથી એ આખી જે વાત છે ને એ આપણે એમાંથી બિલકુલ બહાર જ નીકળી ગયા છે. આપણને નાની નાની વાતમાં એટલા બધા ફરક બને તો કોઈ બહુ મુશ્કેલી થાય કે આટલી વાતમાં તમારા અહમને આટલી મોટી ઠેસ પહોંચી ગઈ. સાવ છૂછા જેવી વાત છે, અરે એમાં કંઈ આમ થયું કે આમાં તમારો ઉલ્લેખ થયો કે નહીં, કે ફોટો પડ્યો કે નહીં, કે કોઈ તમારા વિશે બોલ્યું કે નહીં, કે આમ કહ્યું કે નહીં, તો એમાં તમે આટલા બધા, તો તમારી ઊંચાઈ એવી તો કેવી માણસ તરીકે આટલામાં એક દિવસ તમારું કદ ઘટી ગયું આટલી નાની વાતમાં. પણ ઘટે છે લોકોના, લોકોના પગ ઘટે છે. પોતપોતાના ચીથરા જેવા અહમને સાચવવાને માટે માણસની જિંદગીમાં 7-7 વર્ષ પૂરા થઈ જાય, જસ્ટ ઇમેજ નવું તો એ ચાલે. આપણા આપેલા 7 વર્ષ જો આ સાચવવામાં ખપી જતા હોય તો ધૂળ કરી માણસના અવતારમાં ધૂળ કરી. મને તો એવું જ લાગે કે ધૂળ કરી, અમે શું અમે કે આ એક બહુ જૂની વાત છે, પણ કોઈક આપણને આઝાદી મળી તે પહેલા તો કોઈક સ્ટેશન પર કોઈક યુવતી પર, જેમ અત્યારે આપણે તો રોજ વાંચીએ છીએ એટલે એ તો અમે વાત કરીશ પછી, પણ એક યુવતી પર કંઈક ગોળા સાત જનતો કે સિપાહીઓ કંઈક બળાત્કાર કર્યો. હવે આ ઘટના તો જેમ બધે બને છે, અને બળાત્કાર કોઈ દિવસ આપણે એજન્ડામાં આવતી વાત છે જ નહીં. સ્ત્રીઓ પર થતા અત્યાચાર આપણે એજન્ડામાં કોઈ દિવસ હોતા જ નથી, ક્યારેય નથી હોતા. પછી 9 વર્ષની છોકરી પર બળાત્કાર થાય અને એનું ખૂન કરવામાં આવે, કે 25 વર્ષની છોકરી પર, બધું સરખું, આપણે બધું સમાન, એમાં આપણે સમાનતા બિલકુલ બરાબર. થયું થાય, એમાં શું છે, થાય. અને વાત તો હંમેશા ને કે લીક શું કરવા લીધી, અંધારામાં ઉભા શું કરવા રહેલા, કપડાં કેમ આવતા રહ્યા. એટલે વાત તો કરવા માટે આપણી પાસે અનેક કારણો હોય ને, બધું ધ્યાન કેમ ન રાખ્યું, ધંધા કેટલે ધ્યાન તમારી જ રાખવાનું, કોઈ તમારા પર બળાત્કાર ન કરે એનું પણ ધ્યાન તમારી જ રાખવાનું. તો આ આખી જે વાત છે, તો એમની તે વખતના જે બધા નેતાઓ અને સ્વામી આનંદ પણ હતા, એટલું બધું નકામણ થયો કે જો 5 માણસ તે વખતે સ્ટેશન હતું, કંઈ બીજું થતું નહીં, 5 માણસ નીકળીને આ છોકરીને બચાવવા માટે જો આગળ પણ ન કરી શક્યા તો હું તો કહું કે આખા હિન્દુસ્તાનને મોટા યજ્ઞ કુંડમાં હોમી દે. એમને એટલો ક્રોધ આવ્યો હશે કે એમને એમ થયું કે બધી, જો આ જ માણસનો આ જ રૂપ હોય ને તો બધા માણસોને એક મોટો યજ્ઞ પણ સળગાવીને હોમી દો, કે જો આટલું પણ ન રહ્યું આપણામાં. હવે આ સ્થિતિ તો આપણે રોજે રોજ જોઈએ છીએ. કોઈ તમે કશો જ, અને આ લાચારી જે છે ને એ સૌથી ખરાબ વસ્તુ છે. તમે કશું નથી કરી શકતા એની સભાનતા માણસને ખતમ કરી નાખે છે. એ લાચારી નથી, પણ હું પોતે જે નિષ્ફળતાની વાત કરું છું ને એ નિષ્ફળતામાંથી હું ભયંકર રીતે પસાર થઈ છું, કે એટલી બધી તમે એટલા બધા તમારી જાતે એટલા લાચાર, હેલ્પલેસ, કે તમે ધક્કા ખાઈને અટવાઈને તમે ખતમ થઈ જાવ. તમે પોલીસ ચોકીએ જાઓ, તમે કાગળો લખો, તમે કાગળની ફાઇલો બનાવો. આપણે તમે ફાઇલો બનાવવાનો તો બહુ જ કુશળ છીએ આપણે, એટલે જાડી જાડી ફાઇલો બનાવો. પછી તમે ફાઇલો પાછા મંત્રીઓને મોકલો તો મંત્રીઓ પાછા જે ખાતા હોય તમને
નાસી પાસ કર્યા હોય એ જ ખાતા પર એ ફાઇલ પાછી આવે. એ જ ખાતા પર ઉપર નોટ કરીને કે આ કે આ બાબતે તપાસ કરતો ભલાભાઈ એને નક્કી કરી એટલે તો તમને મોકલ્યું. તું એ ક્યાં તપાસ કરવાનો હતો? પણ આ એક આખો ચક્ર એટલે ખો આપવાનો અને ધક્કો મારો અને ધક્કો મારો. તમે ધક્કા ખાયા જ કરો અને વાળ તમારો તડકાના નહીં આમાં સફેદ થાય. પણ એવું થવા છતાં પણ તમારું કામ એક ઇંચ પણ આગળ ના ઘસે, એક ઇંચ પણ આગળ ના જાય તો તમને કેટલી બધી હતાશા થાય એ તમે કલ્પના કરો. તમે કેટલો બધો સમય આપો છો આ કામ માટે, પણ એ હતાશાની સાથે તમને એક હંમેશા સંતોષ મળે છે કે આવું જ્યારે થયું ત્યારે હું ઘરમાં ભરાઈને બેઠીને એક જ સંતોષ સાવ નાનકડો. એને પણ જો આપણે પછી વૈચારિક રીતે લેવા જઈએ ફિલોસોફિકલી તો એને તમે શું કાંડા કર્યા? શું કરવા તો બધું વખત બગડ થયું તો કઈ નહીં, કશું તો થયું નહીં, કઈ થયું નહીં તો શું કરવા કરવા તમે તો સમય શું કરો બગડે? એવું કહેનારા દયા માણસો, વ્યવહાર દયા માણસો, બહુ જ કામગ્રા માણસો, બહુ જ સતત ઉદ્યોગમાં મચેલા માણસો તમને એવું કહેશે કે તમે શું કરો? એના કરતા બે વાર્તાઓ લખવી થઈ બેસીને તમે વાર્તા તો લખાતી શું કરવા? નહીં હું વાર્તા પણ લખીશ પણ હું વાતો કરીશ જ. એટલે બે વસ્તુ સાથે એટલે ઘણી વાર આ બધા મને કોઈ ચિઠ્ઠીઓ સારું થયું દીપકભાઈ તમે ચૂંટાડી, પણ કે આ પ્રતિબદ્ધ વાર્તાકાર ને કર્મશીલ ને આ ને તમે આવું કશું હોતું જ નથી. તમે માણસ છો, માણસ થવાની કોશિશ કરો છો અને માણસ થવાની કોશિશમાં જેટલી વસ્તુ મદદ કરે એ તમને આવકાર્ય છે, ધેટ્સ ઇટ. એટલે માણસ તરીકે મળેલું એક પૂરું જીવન જો મારે જીવવું હોય તો મને લાગે છે કે આ બધું મારે કરવું જોઈએ. કારણ કે માણસ હોવાની મારી સંવેદના જો માત્ર કાગળમાં જ રહી જતી હોય કે નવદૂતમાં છપાયેલી વાર્તામાં જ રહી જતી હોય તો મારી સંવેદનાને તો કોઈ આમ તો જોવો તો અર્થ જ નથી. તો હું મારી પોતાની પાસે વાર્તા લખીને રાખી શકત અને પાંચ જણા બેસાડીને સમય વાંચે તો પતી ગઈ વાત નહીં. તો પણ ખૂબ કેટલા લોકો વાંચે છે, નહીં તો પણ કેટલા લોકો વાંચવાના? પાંચને બદલે 50 વાંચશે, 100 વાંચશે, તો એનાથી કોઈ એવો ફરક પડી જતો નથી. મને સર્જનનો આનંદ મળે છે જે મારે લેવો છે તો હું કરું છું. સર્જનનો આનંદ આખી જુદી વસ્તુ છે, તો એમાં તમે રાખો તો એનું કશું ખોટું નથી. પણ એની સાથે જે કંઈ કોન્શિયન્સ, જેને મેં સોશિયલ કોન્શિયન્સ કહ્યું, એ છોડીને જીવવાનો કોઈ જાજો અર્થ નથી રહેતો. અને આ ત્યારે સમજાય છે જ્યારે આખું જીવન લગભગ પૂરું થાય. એટલે જો આ મારું અંતિમ જાહેર વ્યાખ્યાન હોય તો મને આ કહેવું ગમે કે માણસ તરીકે પૂરેપૂરું જીવન માણસની જવાબદારીમાં અને માણસની વ્યાખ્યામાં આપણે માનીએ છીએ એટલી એ વ્યાખ્યા આટલી બધી ટૂંકી હોતી નથી. માણસની વ્યાખ્યા બહુ વજનદાર હોય છે. એ તો આપણે એને વેતરી વેતરીને એટલી સીમિત કરી નાખી છે કે હવે તો કદાચ શબ્દ જોઈએ ને માણસ તો એમ થાય કે આમાં કશું પહોંચ્યું જ નહીં, આંખમાં કંઈ ગયું નહીં, માણસ માણસ દેખાતો નથી. એટલે એક વિસ્તાર, મને વિસ્તાર કરવાનો અને વિસ્તારતા માણસો બંને ગમે. અને વિસ્તારતા માણસો હવે બહુ ઓછા મળે છે, એટલે જ આ અંતિમ પ્રવચન હોઈ શકે કે જો વિસ્તારતા માણસો નહીં મળે તમે ક્યાં બોલશો? તમે કોને માટે બોલશો? તમે કોને માટે લખશો? એટલે બહુ જ મુખ્ય પ્રશ્ન છે આ કે તમે કોને માટે લખો છો છેવટે, અથવા તમે કોને માટે વાત કરો છો? આ બધી શાસ્ત્રીય મને કોની સાથે જીવનલક્ષી કલા અને કલા ખાતર કલા અને એવા પ્રશ્નોની ચર્ચામાં કોઈ દિવસ કલા કલા છે, કામે કામ છે? જો બેને સરસ રીતે ભેગા કરી શકો સરસ ઉત્તમ, નહીં કરી શકો તો કંઈ વાંધો નહીં, કામ પણ કરો કલા પણ કરો, જે બંને કરો, પણ બંને સાથે રહી શકે, બંને સાથે જાય. એવું નથી કે તમારે બે કંઈ એમને કંઈ બાપે માર્યા રહેત નથી, જીવનને અને કલાને કંઈ બાપે માર્યા રહેત નથી કે આ બેને તમે કોઈ દિવસ ક્યારેય ભેગા ના કરી શકો. બંનેનો સાથે ગ્રોથ, બંને સાથે ઉગવું શક્ય છે જ. અને વિનોદ બધાની બહુ સરસ વાત કહેતા કે બે વ્યક્તિ સાથે રહે, કોઈ પણ બે વ્યક્તિ કે તમે કુટુંબમાં સાથે રહો તો એ સંબંધ ઉગે અને સાથે વ્યક્તિઓ પણ ઉગે. આ જો ના થાય, જો સંબંધ પણ ના ઉગે, વ્યક્તિઓ પણ ના ઉગે, એટલે પતિ પત્ની સાથે રહે તો એ લોકો એકબીજાના વિકાસ, એ લોકોને કેવી રીતે એકબીજાને વિકસતા જોઈ શકે છે? જો આ વિકાસ શક્ય ના હોય ને તો બધા સંબંધ પર અને જે કંઈ હોય તેના પર બધી ચોકડી મારતા આગળ ચાલ્યા જવું, પછી એ બધા રાખવાનો કોઈ અર્થ નથી. પછી એ બધા જમીલો સાથે રાખીને શું કરવું? જો કશે તમે પહોંચવાના જ ના હો તો એ જમીલાનો કોઈ અર્થ રહેતો નથી. અને જયતન મેં તો બહુ જ સરસ વાત કરતા કે ઘરમાં ઘર કેવું હોય કે કોઈ પણ માણસ તમારા ઘર આગળથી પસાર થાય તો એ ઘરે આવ્યા વગર એ બારનું વળો તો નહીં, એને મનથી એમ થાય કે અહીંયા તો જવું જ પડે.
તો એવું ઘર હોય, આઈ મીન મીમો ભાભીને મહેન્દ્રભાઈના પત્નીને લખેલો કાગળ છે કે ઘરે તમારું આંગણ કોની મજા છે કે આંગણ વળકીને જાય, એમ દિલથી કહું છું કે અહીંયા જવું જ પડે, અહીંયા જવું જ જોઈએ, એવું જો થાય ત્યારે ઘર કહેવાય. એટલે અમે અહીંયા આવ્યા ત્યારથી મેં વિનોદને કહ્યું કે જો આ ઘર એવું હશે કે જ્યાં માણસોની મને ખબર નથી, કારણ કે એ માણસો કહેવા રહ્યા છે તે મારા મનમાં બહુ શંકા છે, માણસોના આટલા અનુભવ પછી એ માણસો વિશે હું કંઈ ખાતરી બી નહીં કહું, પણ પ્રાણીના વિશે હું કહી શકીશ કે જે કોઈ પ્રાણી મારા ઘરમાં આવશે એને હું રાખીશ, જેટલો વખત રહેશે એટલો વખત રાખીશ, પછી એ બેડકો હોય, સાપ હોય, બિલાડી હોય, કૂતરો હોય. એટલે વિનોદ ગયો કે ત્યાં આખું જ સરકસ તો કર્યું છે. યુ બી ડર્વિંગ માસ્ટર, આ મારા ગજાની વાત નથી, કારણ કે આટલો જે પ્રાણીઓને આટલા સાચવવા એ પણ તે બહુ સહેલી વાત નથી, પણ એ મારું મને ગમે કે એક વિસ્તાર છે તમારી ચેતનાનો એ વિસ્તાર છે. એટલે હું જોતી કે મારી ચલો જોઈએ તો ખરા કે આ મર્યાદા કેટલી વળોટાય છે, કેટલી કેટલો ત્રાસ હું ધીરજથી પ્રેમથી સહન કરી શકું છું. જે હું બાળકોની બાબતમાં પણ ભણતી ઝોપડપટ્ટીમાં કેટલા બધા, એટલે જૂથી ખતબટ્ટા માથા હોય ને એના બાપને ઉડાવેલો ને માં મરી ગઈ હોય ને એકને કાઢી મૂક્યા હોય ને સતત આ બધું ખતબટ્ટું જ હોય, તો આવા ખતબટ્ટા વાતાવરણમાં મને એવું જાતે કીધું કે જો તો ખરી કેટલું કેટલું થાય, જસ્ટ સી કે આ કેટલું કરી શકો છો તમે. એટલે તમારો એક એક ટેસ્ટ બને છે, એક કસોટી બને છે. અને પછી જેમ પરીક્ષામાં આપણને એવું થાય ને કે ભાઈ આ પરીક્ષા મારે પસાર કરવી છે, એવી જ રીતે કે આ પરીક્ષા એ જો માણસાઈની પરીક્ષા હોય, એક માણસનો બીજા માણસ તરીકેનું, કારણ કે એ પણ માનવ કુળમાં જ જન્મ્યો છે, કઈ ઉપરથી કોઈ ફેંક્યો નથી, એ માણસનું જ છે, એ માણસનું જ સંતાન છે. તો એમાંથી હું કેટલી મારા અણગમાને મારી સૌંદર્યની ભૂખ, ચાહના કે બધું સ્વચ્છ વ્યવસ્થિત એ બધું હોવું જોઈએ, એને બદલે ચાલો આજે કોઈ સેક્સ વર્કર્સને ત્યાં જઈને એની સાથે બકરીનું શાક ખાઈએ, તો આ આખી જે વસ્તુ છે એ જાતને ઓળંગવા માટે, જાતને વિસ્તારવા માટે, જાતને અતિક્રમી જવા માટે બહુ જરૂરી બની. અને એમ કરતા કરતા મને શું મળ્યું એવું તો હું કંઈ કહી શકું નથી, પણ મનને એક બહુ જ શબ્દમાં ન મૂકી શકાય એવા પ્રકારની શાતા, જેને શાતા કહેવાય, એની શાતાનો અનુભવ હું આ દિવસોમાં, દીપકભાઈ મેં જ કહ્યું કે ઘણા વર્ષો ગયા આ બિંદુ પર પહોંચતા, પણ એ વર્ષોને અંતે કોઈક બિંદુ પર જો તમે આવી શકો, આ શક્યતા, આ પોટેન્શિયલ દરેક વ્યક્તિમાં, એટલે જે માણસ તરીકે જન્મ્યું છે આ પૃથ્વી પર એ દરેકમાં પોટેન્શિયલ હોય જ છે. એટલે એમાં એવું નથી કે કંઈ મેં કશું કે મેં અથવા તો કોઈ અન્ય વ્યક્તિ કશું વિશેષ કશું જ સિદ્ધ કર્યું હોતું નથી, માત્ર તમે કેટલો વિસ્તાર કેટલો વિસ્તાર કરી શકો છો એની જ આ એક કસોટી છે. અને એ કસોટીમાંથી જ્યારે તમે પસાર થાવ એવું તમને લાગે, હજી તો લાગે કે તમે થયા નથી, કારણ કે છેવટ સુધી થવાતું નથી, એ તો આપણા છેલ્લા શ્વાસે જ તમને ખબર પડે કે તમે પસાર થયા, પણ એ પસાર થતાં થતાં તમને જે જે અનુભવો તમને જે મળે છે ને એનાથી તમને રોજે રોજ એક નવી નવી દ્રષ્ટિ ખુલતી જાય છે, અને એક જીવતા હોવાનો એક અનુભવ અજંપો. મને લાગે છે કે મારી જો ઓળખ બીજી આપું તો એ અજંપો છે, અજંપો એ મારી ઓળખ છે. હું કોઈ દિવસ ઠરી નથી શકતી, ઠરીને બેસી નથી શકતી, એટલે હજુ પણ ગાંડા ગેલા કામો સતત દોડાવ્યા કરે કે ચલો કે બામટીમાં 5 વર્ષની છોકરી પર બળાત્કાર, ચલો ચાલો બામટી જઈએ, પાપેલા માણસે મારા ઉછેરેલા 5 જળ કાપી નાખ્યા, ચાલો એના પર કેસ કરીએ. એટલે આવા બધા ચિત્ર વિચિત્ર સતત આવતા રહ્યા, જેમ જેમ આવતા રહ્યા તેમ તેમ હું ભગવાનને બદલે સ્વીકારતી ગઈ, અને આ સ્વીકારી શકાય એવું વાતાવરણ મળવું, એવા માણસો મળવા, એ પણ બહુ મોટી વાત છે. જે વ્યક્તિએ પોતાના કામ માટે 47 વર્ષ સુધી લગભગ લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હોય એનું એના વિશે કલ્પી શકાય કે એને જીલા ચાલુ જીવન કેટલું બધું અપ્રિય હતું. મને બહુ જ, મેં કોઈ દિવસ કલ્પના નથી કરી કે હું કોઈ દિવસ ઘરેડવાળું કશું પણ જીવી શકું કે જેમાં સંતાનો હોય, ઘર હોય, પતિ હોય. એક સ્ત્રી તરીકે મેં આવું કોઈ સપનું જ જોયું હતું, આઈ નો ડ્રીમ ટોપિક, મને મારે કામ જ કરવું હતું. પણ જ્યારે આખો એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશે ત્યારે પણ જો એ તમને સાથ આપે એવી હોય તો પણ તમારું જીવન ફક્ત વિસ્તરતું જ રહે છે, એનો પણ મેં અનુભવ કર્યો. અને તમે કહ્યું તે પ્રમાણે કે જો
તમે ખરેખર બે કે ચાર સંતાનો પૂરતો તમારો પ્રેમ સીમિત ન રાખો તો એ કેટલો બધો વહેંચી શકો છો, એ પ્રેમ કેટલો બધો વહેંચી શકાય છે. કે મારે બે કે ચાર સંતાન હોવા એટલા માટે પ્રેમ નહીં, પણ કેટલા બધા અગણિત. અને આજે તો બધા એટલે જ્યારે જ્યારે હું કોઈને બહુ જ સ્વસ્થ સ્થિર જીવન ગાળતા જોઉં એમાંના કોઈને પણ, તો ખૂબ એટલો બધો આનંદ થાય છે કે ચલો આજે આ દેખાઈ ગયો, કે આજે આને સરસ નોકરી મળી ગઈ, કે આજે ઓહો આ તો મારા ઘરમાં ભણેલો એક છોકરો હમણાં ચીન જઈ રહ્યો તાલીમ માટે. તો મને એટલી બધી ખુશી થાય કે જ્યારે મારું પોતાનું કોઈ સંતાન જઈને પાછું આવ્યું હોય તો આ એક જે આનંદ છે એ પણ તમારી બહારનો છે, તમારા નાનકડા વિશ્વની બહારનો છે. એટલે આપણે જેમ નાના વિશ્વનો આનંદ લઈએ તો મને લાગે છે કે ક્યારેક થોડી જાતની સીમાઓ, જેમ આપણે વજનથી વધીએ છીએ ને, કે વજન વધી ગયું તો આપણે એમ કહેતો હવે તો આ નથી આવતું, આ શર્ટ હવે નહીં પહેરાય, કે આ બ્લાઉઝ હવે નહીં પહેરાય, કારણ કે આપણે થોડા વિસ્તરી ગયા. તો આપણે જો એ રીતે વિસ્તરીએ ને તો પછી જે આપણું ઘર છે, આપણો પરિચિત માહોલ છે, એ બધું થોડું છે ને સાંકડું ને ફિટ અને અનકમ્ફર્ટેબલ, પછી એ સગવડ આપનારું નહીં લાગે, થોડીક ડિસ્કમ્ફર્ટ થશે કે આ બહુ સાંકડું છે, આમાંથી થોડાક બહાર નીકળતા જઈએ. એટલે આ આખી જે બહાર નીકળવાની વાત છે ને એને આ અંતિમ પ્રવચન સાથે બહુ જ નજીકનો સંબંધ છે, કે જાતમાંથી બહાર નીકળવાની જે આખી વાત છે એ તમને કદાચ આ પ્રવચનથી પાંખો મળી છે કે જાતમાંથી. એટલે હું એવું ખાતરીથી કહી શકું કે આ અંતિમ ન હોતા અંતિમની નજીક હું તો ક્યાં ખોઈ જ શકે, કારણ કે મેં ઘણા વખતથી હું જેમ અંતિમનો વિચાર મેં કહ્યું કે મને બહુ જ ગમે કે આ અંતિમ હોય તો આ અંતિમ, પછી અંતિમે શું હોય. એક મારા ગામના એક ટ્રેનમાં આવતી તરીકે કોઈ છોકરી નક્કી કરી કે આજે આત્મહત્યા કરવી છે, આ છેલ્લો દિવસ છે, અને બધું નક્કી કર્યું, પૂરેપૂરી તૈયારી છે, આ કેસેટ મૂકવાની છે છેલ્લે, આ કાગળ વાંચવાનું છે, આ ખાઈ લેવાનું છે, બારણા બંધ કરવાના છે, પંખા પર લટકી જવાનું છે, અંતિમ દિવસ અને અંતિમ કલાક પણ બધું નક્કી છે, અને બધું ચસોચસ બંધ કર્યું છે બારી બારણા, કારણ કે કોઈને બતાવવાનું નથી કે પોતે આત્મહત્યા કરી ગઈ છે. અને એવી વખતે બારણા બારી બંધ કર્યા પછી જુએ છે કે એક ચકલી ભરાઈ ગઈ છે ઘરમાં, અને ચકલી તો તમને ખબર છે કે વાબી કહું તો કેટલા જવા મારે, એ અહીંયા અથડાય ત્યાં અથડાય, એને સૂઝ જ ન પડે કે ક્યાંથી બહાર જવાનું છે, અને આ તો બંધ છે ઘર તો એ ક્યાંથી નીકળે, અથડાય કરે છે. એટલે પેલી મેં કે એને પહેલાં કાઢવી જોઈએ, ચકલી કાઢીને જ મારી, એની તો મરી જશે, આ મારી બારણા તો પછી કોણ ક્યારે ખોલે શી ખબર છે. એટલે એ બારી ખોલી નાખે છે, બારી ખોલી નાખે છે તો સામે એક દેઢ મહિના સામેના ઘરમાં ઊભી છે અને કહે છે કે જરા આવવાનું મારે કામ છે તમારું, હવે આ તમારી કામ છે એનું કહેવું, અને એ તરત જ પેલો વિચાર છોડીને ઉતરી પડે છે. ઘરની બહાર ક્ષણ ચાલી જાય છે, અંતિમ દિવસનો અને અંતિમ ઘટનાનો આકાર બદલાઈ જાય છે. એટલે જે અંતિમ કલ્પ્યું હોય એના આકારો બદલાતા પણ હોય, કારણ કે આ સતત પ્રવાહમાન વસ્તુ છે, કંઈ સ્થિર તો છે નહીં જીવનની ગતિ આખી. એટલે કેવા માણસો ગમે મને એના વિશે એક બહુ જ સરસ કાવ્ય મેં વર્ષો ભણતી હતી ત્યારે એમએમાં, ત્યારે મેં વાંચેલું, અને પછી તે કાવ્ય મારા હાથમાં આવ્યું નહીં, ક્યાં વાંચ્યું તે હું ભૂલી ગઈ, કેટલા બધા પુસ્તકો ખોલ્યા, પણ એમાંથી મને એક કાવ્ય ખૂબ બહુ જ અજાણી કોઈક કવિયત્રીનું કાવ્ય હતું, અને એમાં જ મેં એક બહુ જ સરસ વાત મૂકી કે મેં પછી છે તે એક ભાવાર્થમાં જો આ મારું અંતિમ પ્રવચન હોય તો એ કાવ્યની વાત તો હું ચોક્કસ જ કરીશ. એટલે મેં યાદ કરીને એનો આખો ભાવાર્થ મૂક્યો અને એ હું તમારી સામે વાંચીશ, કારણ કે મારા હૃદયને એટલું બધું સ્પર્શી ગયું સંભવ છે કે કદાચ તમારામાંના ઘણાને એ ગમી શકે. મને એ લોકો પ્રિય છે જે કામ કરવાનો હોય ત્યારે તરત જંપલાવે છે, છીછરામાં છબછબિયા કર્યા વગર. મને એ લોકો ગમે છે જે વજનદાર ગાડું આગળ લઈ જવાનું હોય ત્યારે જાતને જોતરે છે પૂરી તાકાતથી. મને એ સમુદાયનો હિસ્સો બનવાનું ગમે જે કામમાં ડૂબી જાય અને અનાજ પહોંચાડવાનું હોય ત્યારે એક કતારમાં ખડા રહી વજનદાર કોથળા એક હાથમાંથી બીજા હાથમાં પસાર કરે. એ હુકમ કરનારા મોટા અમલદારો નથી કે નથી મેદાન છોડી જનારા ભાગેડુઓ, એ તો છે સામાન્ય લયમાં મચી પડનારા એવા અણીના સમયે જ્યારે અન્ન પહોંચાડવાનું જરૂરી હોય અને જરૂરી હોય આંખ ઠારવવાનું ત્યારે. દુનિયાનું કામ તો આવું જ છે, સાવ સામાન્ય. હાથ ગંદા થાય, ધૂળ માટી લાગે,
અને અંતે એમાં જ ખરી પડી હાથ. પણ કરવા જેવું કામ સુપેરે થાય તેનો એક આકાર હોય છે, સૌષ્ઠવ અને સુંદરતાથી ભરેલો અનુપમ કલાકૃતિ જેવો છે. ગ્રીક વાઝ અને હોપીની કોઠીઓ અત્યારે છે તે મ્યુઝિયમમાં, પણ આપણે જાણીએ છીએ કે એમનો ઉપયોગ હતો આસળ ભરવામાં, સુગંધિત તેલ સાચવવામાં કે પછી અનાજને જાળવવામાં. એ માત્ર શોભા માટે નહોતા, ગળાને અપેક્ષા છે પાણીની, એને માટે જ છે. એવી જ રીતે માણસને જરૂર હોય કામની, નરવા નક્કર પ્રામાણિક ટકોરાબંધ કામની. તો આ એક મને લગભગ અનુસરવા જેવી વાત લાગી છે કે આપણે ઘણી વાર શું હોય છે, આપણી માણસ તરીકે બહુ તકલીફ છે કે આપણે વૈચારિક સમૃદ્ધિથી બહુ જ આકર્ષાઈ જઈએ છીએ. અને શબ્દ બ્રહ્મ જેમ છે ને, એનો એક શબ્દ છલ પણ છે. એટલે શબ્દ છલ ને શબ્દ બ્રહ્મ જો માની લઈએ ને તો ભયંકર ગોટાળો થાય, અને આપણે એ ગોટાળો કરવામાં ધીરે ધીરે પાવરધા બનતા જઈએ છીએ. એટલે થયું છે શું કે આપણી પોતાની અંદર એટલા બધા વિભાજિત વ્યક્તિત્વો અને વિભાજિત વિશ્વ, એટલું બધું આપણે સાથે લઈને કે અંદર જ બધું સતત કમઠાણ ચાલ્યા જ કરતું હોય. હવે એ કમઠાણને કાબુમાં રાખવું, કારણ કે આ કમઠાણ તો બધાના જીવનમાં બધાની અંદર ચાલતું જ હોય છે, એમાં કોઈ અપવાદ નથી, પણ એ કમઠાણને કાબુમાં રાખીને એક સુનિયંત્રિત ઘાટ આપવો, એક ચોક્કસ આકાર આપવો અને એને નિયંત્રણમાં રાખવું, એટલી સમજ અને એટલી શક્તિ આપણને આપી જોશે. પણ ઘણી વાર આપણે આપણો જે અંદરનો કોઈ અવાજ છે ને એને આપણે ભાગ્યે જ સાંભળીએ છીએ, એટલે વધારે ને વધારે અપ્રમાણિક માણસો આપણને જે આશ્ચર્ય થાય છે ને, એ આશ્ચર્ય ન થવું જોઈએ કે હું આને એવું કર્યું કરે એ કેમ એવું ન કરે, કારણ કે એનો પોતાની જાત પર કાબૂ જ નથી. એટલે કોઈ અપ્રમાણિક માણસ, અને હવે તો જોયું સૌથી મોટો વિશ્વાસઘાત બૌદ્ધિકોએ કર્યો છે. મને આજે આ આખી જિંદગી મેં વિચાર્યું છે, અને આજે મને એ જો આજે મારું અંતિમ પ્રવચન હોય તો મને કહેવામાં જરા પણ સંકોચ નથી કે સૌથી મોટો સમાજ સાથે, દેશ સાથે મોટામાં મોટો વિશ્વાસઘાત કર્યો હોય તો એ બૌદ્ધિકોએ કર્યો છે. કારણ કે એમણે જે કરવા જેવું કામ હતું એ ક્યારેય હાથ પર લીધું જ નથી, કદી પણ નહીં. હવે બધા લોકો કોઈ લીડરશીપના ગુણો લઈને નથી આવ્યા, બધા લોકો સામાજિક કામો કરવાની ઈચ્છા લઈને પણ નથી જન્મ્યા. એટલે હું કોઈ દિવસ એવું કહેતી નથી કે એક સામાન્ય વસ્તુ બધાનામાં હોવી જોઈએ, જીવન વૈવિધ્યથી ભરેલું છે અને વૈવિધ્ય હોવું જ જોઈએ. પણ તમે તમારી જગ્યાએ જે કરી શકો એ તમે 100 એ 100% કર્યું, આટલી જાત છે. અને એમાં હું નથી માનતી કે આપણે આપણી જાતને મેં પણ ક્યાં મારી શક્તિને એવો ક્યાસ મેં હજુ બી કાઢ્યો નથી. નાના નાના સંઘર્ષોમાં મારું જીવન લગભગ પૂરું થશે એવું માનું, પણ કોઈ એવી ન્યાય માટેની મોટી લડત કે કોઈ મોટું નેતૃત્વ, કારણ કે મને ખબર હતી કે આ મારા ગજાબાદનું કામ છે, આ ગઢું મારું નથી, પણ કોઈકનું તો હશે ને, મારું ગઢું નથી તો એનો અર્થ એમ નથી બીજા કોઈનું જ ગઢું નથી. આ આપણા સંસ્કાર પુરુષો, આપણા વિચાર પુરુષો, આપણા કલાકારો, આપણે આ બધાની જ માટે, એટલે આ બધા બૌદ્ધિકો છે. હવે જો બૌદ્ધિકો આપણા ટોચના અધિકારીઓ જુઓ તો ખરા, આપણા પીએસઆઈ અધિકારીઓ, ડીઆઈજીઓ બધા પૈસા ખાવામાં, બે નંબરમાં બધું ભેગું કરવામાં, અને અહીં મોટો રીક્ષક જમવામાં જો એ લોકો લે ને તો પણ ખૂટે નહીં, ખાવાનું ન ખાય, માત્ર થાળીમાં 100 ની 1000 ની નોટો પીશે તો પણ ખોટ ન પડે, એટલા પૈસા ભેગા કરીને. મને બહુ જ પ્રશ્ન થાય કે એને એ શું સિદ્ધ કર્યું છે, મને પછી 1, 2, 3 આ માણસને શું સિદ્ધ કરવું છે. છતાં આ બધું ચાલે છે, તમે રોજ રોજ તો છાપા એટલા બધા, એટલે તમને આ બધા સમાચારથી અકળ કે આ બધા ભણેલું, મારે ત્યાં મારા દેશમાં ભણેલો વર્ગ આ, અને જે દેશમાં તમારે આવા સામાન્ય સૂચના આપવી પડે કે ભાઈ દીકરીને જન્મવા દો, બેટી બચાવોના પાટિયા મૂકવા પડે, ધ મોસ્ટ ઓફ એને કહેવાનું, અરે આ તો કઈ માણસ છે કે કોણ છે, દીકરીને જન્મવા દેવી જોઈએ એ મારે જો કહેવું પડતું હોય તો મારા જીવવાનો, મને મારી જાતને પછી તો શું, વોટ વોટ ઇઝ યુઝ ઓફ માય બિંગ હિયર, અહીંયા હોવાનું, માણસની જાતમાં હોવાનો મારો અર્થ જ શું છે, કે આ માણસને અહીંયા થૂંકવું નહીં એમ પણ કહેવું પડે, એટલે અમને ખૂબ રીતે શો ઓબ્વિયસ કે ન ચૂકાય, તો એનું એમ કેમ કહેવું પડે છે. તો મને ઘણી વાર બહુ પ્રશ્ન થાય, ગાંધીજી મારે તમારે પૂછવું પડે, તમને એવું નથી લાગતું બહુ ઉતાવળ કરી નાખી,
આ પ્રજાને હજુ બહુ વાર છે પરિપક્વ થવાની. આપણે એટલા બધા અપરિપક્વ છીએ, એટલા બધા ઇન્મેચ્યોર છે. મોટી બાબત નહીં, આપણે બધું સરસ કરીએ છીએ. આપણે બહુ બૌદ્ધિકો બધું આપણે ઉપર મોકલ્યું, નીચે મોકલ્યું, પૃથ્વી પાતાળ આકાશ જેટલી જ્યાં જ્યાં જઈને એટલું બધું મોકલી કાઢ્યું. પણ જે બેઝિક પાયાની, માણસ તરીકે જે પાયાની વસ્તુ છે એમાં જો આપણે ઇફ વી ડુ નોટ એક્સેલ ધેર, ત્યાં પાયાની વસ્તુમાં, તો પાયાની વસ્તુમાં જો આપણાથી કશું એવું સિદ્ધ ન થયું હોય તો આ બધી વસ્તુઓનો કોઈ અર્થ હોય તો પણ કેટલો અર્થ. વોટ ડઝ ઇટ મીન કે જો મારા દેશમાં હજારે, હવે પછી એમ કહેવાનું કે ભાઈ હજારે જો 700 છોકરીઓ હોય કે 1800 છોકરીઓ, તો હવે બળાત્કારો તો થવાના. વોટ ડુ મીન? તમને તમારા પ્રદેશના કમિશનર જો આવું કહે કે કોઈ પોલીસ અધિકારી આવું કહે તો તમને કદાચ બહુ આશ્ચર્ય અનુભવવા જેવું નથી. એ કહી શકે આવું કે ભાઈ આમાં તો સમાજમાં વાત છે કે તમે આ બધું આવું થવા દીધું, આટલી બધી આટલી છોકરીઓની ઘટ પડી, તો હવે બીજું શું થવાનું? તો આપણે એટલા બધા, એટલે એક બાજુ વિચારોનો આટલો રાખડો પાટે, રોજ ને રોજ કંઈ ને કંઈ વિચારો તમને મળ્યા જ કરતા હોય. જેમ અત્યારે પણ કે આપણે વિચાર, ભાઈ વિચાર નથી કરો, વિચાર કરવાનો સમય જ નથી, વિચાર કરવાનો હોય નો ટાઈમ ફોર ધેટ. અત્યારે હવે તો જે કરવાનું એ તરત જ કરવું પડે, કારણ કે એક સેન્સ ઓફ અર્જન્સી આ શિક્ષણે જે કર્યું છે, આ કે આપણામાં કોઈ સેન્સ ઓફ અર્જન્સીની હું તત્વ આવવા જ ન દીધું. બે વસ્તુએ આપણને ખતમ કર્યા, એક શિક્ષા અને બીજો ધર્મ. સેન્સ ઓફ અર્જન્સી, આપણે તો બધું અનંત કાળમાં ચાલે, સ્ટીપ્યુલેટેડ ટાઈમની વાત જ નહીં કરો તમે, અનંત કાળ. આપણે તો આ જન્મ છે, પુનર્જન્મ છે, પાછળનો જન્મ છે, આગળનો જન્મ છે, એટલે બધું આપણે તો કાયમ અહીંયા. યાવત ચંદ્ર દિવાકર અહીંયા ભૂલ નથી તો પછી સુધી જશું, પછીના જન્મમાં એમાં શું બીજો છે ને આવે છે. એટલે આ વાતો કરીને આપણે એટલા બધા પાંગળા, નિર્બલ્ય, માયકાંગલા, તકલાદી બની, તકલાદી છે, એટલા તકલાદી કે આટલો ટકરો મળ્યો ને કડક ઘૂસ તેને પડે માણસની છે. એમાં નાના નાના અહંકારો બધાથી, કશું પણ તમારાથી સહન કરી શકાય એવી તમારી માટી જ રહી નથી. મૂળ જો જમીનમાં ખોસ્યા હોય તો હું ને જાડ, જો પાંગર્યા જ નથી અંદર તો પછી કેવી રીતે ક્યાં ઉભા રહેવાનું? એટલે આ આખી જે વસ્તુ છે ને એમાં શિક્ષણ, મને તો તકલીફ એ પણ થાય કારણ કે શિક્ષણમાં 26 વર્ષ ગાળ્યા છે. આટલા બધા ઉત્તમ શિક્ષકો, આટલા ઉત્તમ વિવેચકો, પશ્ચિમનું વાંચ્યું, પૂર્વનું વાંચ્યું, આટલા સરસ વિચારો કર્યા, આટલા દળદાર પુસ્તકો લખ્યા, કોઈએ 10 સરસ વિદ્યાર્થીઓ હતા, કોઈ 5 સરસ વિદ્યાર્થી હતા, મેડલો લાવ્યા, સંશોધનો કર્યા, સેમિનારો કર્યા, બધું કર્યું, પણ એક અવાજે કોઈએ બેઠાને એમ કહ્યું નહીં, આખા પ્રદેશના, આખા દેશના કે ગુજરાતના કે મહારાષ્ટ્રના એક અવાજે કહ્યું નહીં કે આ સ્તર નીચું ને નીચું જતું જાય છે, હવે પગ ઠોકીને ઉભા રહે કે આ નહીં, આ નહીં ચાલે, આટલું નીચું સ્તર શિક્ષણનું જવા દેવાય નહીં. 70-70 હજાર રૂપિયા પગાર લેવો અને આ વાત ભેગા થઈને એક પણ વાર કેવી નહીં, ઇટ્સ ક્રિમિનલ. આ અપરાધ છે. અને એ અપરાધમાં જો તમે લાચાર હોય, તમે સાક્ષી બનવું હોય તો તમે એવું પસંદ કરો કે મારે સાક્ષી બનવું નથી, યુ ગેટ આઉટ ઓફ ઇટ, તમે બીજું શું કરવામાં. એટલે શિક્ષણે જે કરવું જોઈએ એ શિક્ષણે ન કરવું, ધર્મે જે કરવું જોઈએ, જે સંતની કક્ષામાં આપણે વાત કરી એવા સંતો તો આપણને કોઈ મળ્યા જ નહીં. કે ભયંકર અન્યાય થતો હોય ત્યારે પણ કોઈ વચ્ચે આવીને એમ નહીં કે ના આ નહીં થવા દઉં, હું મારા 1000 માણસોને લઈને ત્યાં ઉભો થઈ ઉભો રહીશ પણ આ કામ નહીં થવા દઉં, એવું કોઈ ક્યારેય ન કહ્યું. પછી ભલે ને સહેજવાળા જમીન લઈ જતા હોય કે નિર્માવાળા જમીન લઈ જતા હોય, આપણે શું ખેડૂતની જમીન જાય તે જાય નહીં ખાઈએ, એમાં શું અપવાસ કરશું, ફળ ખાઈશું. એટલે મીડિયાને તો કશું કે આપણે બોલાયું છે જ નહીં. એટલે ચોથી જાગીર આપણા ચોથી જાગીરને દૂરથી ના બધા દેવા. એટલે અને મેં આ જોયું છે, અરે હું તમને હવે જે ચોખ્ખું કહેવાનું કામ પણ મને તો ચોખ્ખું કહેવાની જ જેવું છે, તો તમે કોઈ કાર્યક્રમમાં જાઓ તો તમારી પાસે 5 વક્તા હોય, માનો કે એ 5માં જો એક મીડિયા વાળો હોય ભૂલથી પણ, તો તમારે આયોજકોના ચહેરા પર જે હોય તે જોવું, એટલા એટલા બધા પીગળી જાય કે તમને એમ થાય કે તમારે પાત્રમાં ઝીલવા પડશે. નજરી જોયેલા દાખલા છે, નજરી જોયેલા, આમાં કઈ જરા પણ અતિશયોક્તિ નથી. બાકીના જે વક્તા હોય 4 કે 5 તો છે, એનું કઈ એનું કઈ મહત્વ નથી. આ જે છે એ જ મુખ્ય છે, કારણ કે એમને ખુશ કરવાથી, એમને સોનાના બાજેટ પર બેસાડવાથી જે મળવાનું છે તે આ લોકોને બોલાવવાથી મળવાનું નથી. આટલી બધી ગણતરીઓ જો શિક્ષણ ખાતામાં પીએચડી થયેલાઓ, વિદ્વત્તાનો જેમના પર આપણે હંમેશા અભિષેક કરતા હોય એવી વ્યક્તિઓ જો આ સ્તરે આવતી હોય તો એ સમાજ પાસે તમે કેટલી આશા રાખો?
એક પોતાના વિદ્યાર્થીઓને જેમ શું કહેવાના, એટલે કયા મોહે તમે તમારા અવાજનો ખોંખારો સાચવી શકો? અવાજની બુલંદી પણ એક સાચવવાની વસ્તુ છે. તો અવાજ તો મારો નીચો ને નીચો જ થતો જાય, કારણ કે આને તો કે આમ આને તો આમ તો હંમેશા આમ ઝૂકેલા ને ઝૂકેલા કોઈ દિવસ થતા તો તમે થઈ જ નહીં શકો. એટલે આ બધું કોઈ મજૂરોએ નથી કર્યું, કોઈ દલિત વર્ગે નથી કર્યું. આ બધી ગંદકી જે ફેલાવી છે એને માટે જવાબદાર શિક્ષિત વર્ગ જ છે. આપણે છીએ જવાબદાર, ના નહીં પડાય. કારણ કે એમાં બંને વસ્તુ છે, ક્યાંય મેં સીધું કંઈ કર્યું નથી તો હું એ રીતે જવાબદાર છું કે મેં ખોટું ચાલતું હોય તે રોક્યું નથી. અને જો ખોટું ચાલ્યું ને તમે જોયા કર્યું તો તમે પણ એટલા જ જવાબદાર થયા, કારણ કે ખોટું ચાલતું ને સતત જોયા કરું. જો તમારા ધ્યાન પર કોઈ પણ વસ્તુ હોય તો ઓલરેડી તમને ખબર હતી તમે શું કર્યું, અને શું કર્યું ના જવાબમાં આપણી પાસે ભાગ્યે જ કશું હોય છે. દરેકને પોતપોતાની પ્રાયોરિટી જેવા પ્રકારની, એટલે સમાજને ઘડવાની પ્રાયોરિટી આપણે આઝાદી લીધી 47માં, પછી સમાજને ઘડવાની જે પ્રાયોરિટી હતી એ તો કોઈની જવાબદારી જ નહીં. ન પંડિતોની જવાબદારી, ન નીચલા વર્ગની જવાબદારી, ન બીજા કોઈ વર્ગની જવાબદારી. તો આ દેશ કેવી રીતે ઘડવાનું, કેવી રીતે સમાજ? તો અહીંયા કરપ્શન હોય, આપણા મધુભાઈએ પેલા હરમેશ જાનીના પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું કે હું હવે હિન્દુસ્તાનની ભૂમિમાં શ્વાસ ન લેવાય મારાથી, કારણ કે આ દેશ તો કરપ્શનનો દેશ થયો. અહીંયા આપણે શ્વાસ ના, આપણે ગુંગળામણ થાય, બરોબર કબૂલ, આપણને ગુંગળામણ થાય. પણ આપણને ગુંગળામણ થાય તો એને માટે આપણે બધા જ જવાબદાર છીએ. અને આપણે બધામાં નવી પેઢી અમેરિકામાં જન્મી તે નહીં, પણ દેશમાં જન્મીને પછી કોઈ કારણસર ગયા હોય તો એ બધાની કોઈ જવાબદારી એમ હું હથ ખંખેરીને ઊભું ઉભા થઈને જતા ન દેવાય મારાથી. હું મારા ભાઈને જ કહું, એને કારણે કે મારા ભાઈ સાથે મારા સંબંધો પણ બગડી ગયા, પણ કે આ એવું કહે છે. એટલે આ પણ આપણ જોખમમાં આવે અંતિમ વ્યાખ્યાનમાં, કે તમે જો કોઈને બહુ ચોખ્ખું કહો છો તો તમે તમારા પોતાના લોહીના સંબંધોમાં પણ કડવાશ ઊભી કરી શકો. કે એને માથું લાગે કે આ મને આવું એને કહ્યું કે તને જવાબદારી તે ન લીધી ને તું ચાલી ગયો, દેશની દુનિયાની સમાજની તો ઠીક છે, ઘરની પણ તારાથી ન લેવાય. જો આવું તમે કહો તો માથું લાગે. એટલે કેટલીક વસ્તુ એવી હોય છે કે જે આપણે જાતને પૂછે તો માથું લાગે તો પણ આપણે કબૂલ કરવી પડે. અને એ આ બધી વસ્તુઓ છે. જો આ અંતિમ બોલવાનું હોય તો હું ચોક્કસ એવું કહું કે આપણે બધા જ બૌદ્ધિકો કોઈ ને કોઈ રીતે આપણી જવાબદારીમાંથી સરસ સરસ છટકદારીઓ છૂટતા રહ્યા. એ છટકદારીઓ એટલી સરસ હોય કે તમને કોઈ દિવસ એવું લાગે નહીં કે તમે છટકી ગયા. તમને એમ જ થાય કે તમે દેશના ખૂબ જવાબદાર, ખૂબ સમજવું, ખૂબ સંવેદનશીલ નાગરિક છો, પણ એ જવાબદારી અંતે તો કોઈક દિવસ ગળું પકડ્યા વગર રહે નહીં. એના બોજમાંથી મુક્ત થવું, એટલે આ અંતિમ દિવસની કલ્પના કરવી. અને એ અંતિમ દિવસની કલ્પના હું વારંવાર કરું છું કે જો છેવટે પૃથ્વી પરથી જવાનું હોય, છેલ્લું વ્યાખ્યાન એટલે રીતસર છેલ્લું, માનો કે આ કયા પછી હું હોઉં, દુનિયા એક વર્ષમાં એટલા બધા મૃત્યુ એવા અચાનક અંધાર્યા જોયા છે. મારા ચિત્રકાર મિત્ર વિનોદથી શરૂઆત થઈ, વિનોદ ગયા, મારો પ્રિય મિત્ર જગદીપ સ્માર્ક ગયો ચિત્રકાર, 53 વર્ષની ઉંમરે માસિવ હાર્ટ એટેકમાં, જરાય કોઈ અણસાર નહીં, અચાનક જ ગયો, નીતિનભાઈ ગયા. તો આ જે બધી ઘટનાઓ બની છે એનાથી હવે મને લાગે છે કે મૃત્યુ કોઈ પણ ક્ષણે, તમે જે બોલો છો એ કશું પણ તમારું અંતિમ હોઈ શકે, ધેર ઇઝ એવરી પોસિબિલિટી, એ શક્યતા હોઈ જ શકે. તો એ શક્યતાને નકારવાની નથી, પણ જો હું અત્યારે હું હયાત હોઉં અને તો પણ હું અહીંયા નથી એવી કલ્પના કેમ ન કરું? હું છું પણ હું નથી. તો જે કંઈ છે એ અંતિમ છે, અને એટલે જ એમાં એક સેન્સ ઓફ અર્જન્સી આવે છે, કાલે કશું નહીં, જે આજે કરવાનું છે એ આજે જ કરવાનું, જો આની પાસે આજે જ પહોંચવાનું હોય તો આજે જ પહોંચવાનું, આ કામ ફેલાય નહીં, કારણ કે આપણી પાસે એટલો બધો સમય હોતો નથી. એટલે આ સભાનતા જો આવી હોય તો એ મારા વિદ્યાવ્યાસનથી નહીં આવી હોય, આઈ કન્ફેસ, શુદ્ધ વિદ્યાવાસ વ્યાસંગથી આ સભાનતા આવતી નથી. માત્ર ગદ્યકાર કે સાહિત્યકાર થવાથી પણ આ સભાનતા આવતી નથી. તમે લખો એ બધું બરોબર છે, પણ એનાથી આ સભાનતા, એક સેન્સ ઓફ અર્જન્સી, કે આધ્યાત્મિકતામાં પણ આ સભાનતા આવતી નથી, જે તમને દોડતા રાખે છે, જે સેન્સ ઓફ અર્જન્સીમાં તમને તકડાવી મૂકે છે, તમને બેસવાની દે, હવે ઊભા થાય, અપ એન્ડ ડાઉન, ઉત્તિષ્ઠતા, એ જે આખું સતત ભાવ રહે છે, એ તમારી સોશિયલ
કોન્શિયન્સથી જ આવે છે અને એ સોશિયલ કોન્શિયન્સ જે દિવસે મૃત્યુ પામે છે એ દિવસે મને લાગે છે કે એ માણસ મૃત્યુ પામેલો જ હોય છે અને એ જે કંઈ કરે એ પછી ખરા અર્થમાં અંતિમ જ હોય છે. મને લાગે છે કે મેં પૂરા પ્રમાણમાં વાત કરી છે. હવે મારે કંઈ વિશેષ બધું બહુ કહેવું પણ નથી અને થોડુંક પ્રશ્ન કે એવું કંઈ પૂછવું હોય તો છૂટશે, કારણ કે હું બહુ જ સાફ અને નિખાલસ જવાબો આપીશ એની મને ખાતરી છે. થેન્ક યુ.